અને આ છે આપણો અર્બન પોર્ડ જો લખેલો છે આઠ હજાર થઈ ગયા આપણી લાઈટ આ છે આપણો અર્બન પોડ છે આ તો ટીવી છે નમસ્કાર દોસ્તો આ આ આ છે 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 મારી રૂમ રૂમ તમે કે ભાઈ શું નાનો પણ એકદમ સ્માર્ટ છે આ કઈ જગ્યા છે અને શા માટે આવા નાના રૂમમાં હું રહેવાનો છું તમામ બાબતો હું તમને જણાવીશ જાપાની સ્ટાઇલની આ પોડ હોટલ છે આનું ભાડું કેટલું છે અને કઈ જગ્યાએ હું અત્યારે આવ્યો છું તમામ બાબતો જાણીશું તો ચાલો આજની રાત વિતાવીએ અર્બન પોર્ટ હોટેલ પણ તે પહેલા હું તમને જણાવું કે આ જગ્યા આવેલી છે ક્યાં તો દોસ્તો અત્યારે હું છું મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મારી પાછળ ઊભી છે ગુજરાતથી આવેલી વંદે ભારત એક્સપ્રેસ આ ટ્રેનમાં બેસીને હું મુંબઈ સેન્ટ્રલ પહોંચ્યો છું હવે મારે શોધવાની છે આજની રાત કાઢવા માટે સારી હોટેલ અને મને ખબર પડી છે કે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર જ અર્બન પોર્ટ નામની એક સ્માર્ટ હોટેલ છે જે જાપાની સ્ટાઇલની એક હોટેલ છે તો આપણે ત્યાં જઈશું અને જાણીશું કે ત્યાં એક રાત નો ચાર્જ શું છે એ અને સુવિધા છે ચાલો જઈએ અર્બન પોડ હોટેલમાં તો દોસ્તો આ છે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન વેઇટિંગ એરિયા અને સામે તમને દેખાદો છે અર્બન પોડ જે વેઇટિંગ એરિયા મેં તમને દેખાડ્યો હતો ત્યાં છે અને આપણે જ્યાં રોકાવાના છે તે જગ્યા છે આ અર્બન પોડ આ અર્બન પોળ હોટલનું મેં ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું એટલે ત્યાંના રિસેપ્શન સેન્ટરમાં જઈને મેં મારી વિગતો આપી એટલે તેમણે મારા પોળની ચાવી મને આપી દીધી આ અર્બન પોળનું ભાડું કેટલું છે તેની વિગતો આ વિડીયોના અંતમાં હું તમને જણાવીશ પહેલા એ જોઈ લઈએ કે અહીંયા પોળ કેવા છે અને કેવી કેવી સુવિધાઓ છે હવે આ હોટલની પ્રીમાઇસીસમાં સ્વચ્છતા રહે ગંદકી ના થાય માટે તમારે શૂઝ પણ છે ને અહીંયા જમા કરાવી દેવા પડે છે પછી તમારે તમારો જે પોળ છે એમાં જવાનું જો પોળ આ ટાઈપના હશે એમાં અલગ અલગ નંબર આપેલા છે જુઓ સાત હજાર ત્રણ સાત હજાર ચાર એ પ્રકારના અત્યારે તમને ખબર નહીં પડે જ્યારે હું તમને મારા પોળમાં લઈ જઈશ અને દેખાડીશ ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આજે ખોખા તમને લાગે છે ને ગુજરાતીમાં ખોખા એ અંદરથી કહેવા હોય છે જુઓ અને દોસ્તો હવે આપણે આવી ગયા છીએ એ જગ્યાએ કે જ્યાં મારો પોળ છે જેનો નંબર છે આઠ હજાર એક જો આ એક રીતની કી છે અને આ છે આપણો અર્બન પોડ જો લખેલું છે આઠ હજાર એક હવે કરવાનું શું છે તમને લાગશે ભાઈ આ શું છે આમાં કંઈ લાગતું તો નથી કઈ રીતે સુવાનું આમાં ચિંતા ના કરો બધું દેખાડું છું તો હવે આપણું જે આ કાર્ડ છે ને એને અહીંયા સુંગાડવાનું છે જોવા જવું હવે આપણે આને ખોલશું જો ખુલી ગયું ને જો આ કાર્ડ નહીં હોય ને તો આ દરવાજો નહીં ખુલે હવે અત્યારે છે આમાં અંધારું હવે શું કરશું આપણે કંઈ વાંધો નહીં આવી જવું અંદર આવી જાઉં બધો ખેલ આ કાર્ડનો છે હવે કાર્ડને આપણે અહીંયા ઇન્સર્ટ કરીશું હવે જોજો તમે હવે આપણી લાઈટ ચાલુ થઈ ગઈ છે તમે કહેશો ભાઈ ક્યાં લાઇટ ચાલુ થઈ ગઈ અરે ભાઈ ઊભા રહો ઊભા રહો યસ જો જોયું તમે હા આ થઈ ગઈ આપણી લાઇટ થોડી વધારે લાઇટની જરૂર છે અંધારા જેવું લાગે છે યસ જરૂર છે કંઈ વાંધો નહીં હા આ થઈ ગઈ આપણી લાઇટ ચાલુ હજી થોડું વધુ લાઇટ જોઈએ છે કોઈ વાંધો નહીં હવે આપણે આને કરી દઈશું ચાલુ આને પણ કરી દઈશું ચાલુ ફૂલ લાઇટ થઈ ગઈ ચાલુ જુઓ તો આ છે આપણો અર્બન પોડ જાપાનીઝ સ્ટાઇલની હોટલ હું ઓલરેડી આવી ચૂક્યો છું મારી બેગ મેં મૂકી દીધી છે હવે અંદર કઈ કઈ સુવિધાઓ છે એ હું તમને જણાવવાનો છું તો સૌ પ્રથમ તો સુવિધામાં અહીંયા તમને આપવામાં આવે છે એ કરીશું વાળ વળો માથું વળો તમને જુઓ બરાબર છે થોડા આપણે આગળ ચાલીએ બીજું શું છે તો અહીંયા છે હેડફોનનો પ્લગ એ પણ હું તમને દેખાડીશ યુએસ બી કેબલ માટે અહીંયા છે સ્લીપ સ્વિચ એ અહીંયા છે લાઇટિંગ મેં તમને જે કીધું મેં તમને કે ભાઈ વધારે ઓછી કરવી હોય તમારે જુઓ તો તમે કરી શકો છો જો આ મુજબની છે અહીંયા એવું જુઓ બંધ થઈ ગઈ ચાલુ કરી દઈએ આપણે ઓકે તો એના માટેની છે બીજું શું છે અહીંયા તો અહીંયા ઘડી સેટિંગ તમારે જો અલારામ મૂકવું હોય તો એના માટેની વ્યવસ્થા અહીંયા છે બરાબર છે થોડા આગળ ચાલીએ તો અહીંયા પણ લાઇટિંગની સુવિધા છે જુઓ વધતી ઓછી કરી શકો છો જેટલી તમારે લાઇટ જોઈતી હોય એ મુજબ બરાબર છે ચાલો અહીંયા પણ હેડફોનનો પ્લગ છે યુએસપી કેબલ માટેની વ્યવસ્થા છે એર આઉટલેટ માટેની વ્યવસ્થા છે જેથી તમને ગભરામણ ના થાય અહીંયા ડોરલોકની વ્યવસ્થા છે દબાવશો એટલે ખુલી જશે તો આપણા આ જે અર્બન પોર્ડ છે જાપાની સ્ટાઇલની સ્માર્ટ હોટલ એમાં તમને ઓઢવા માટે એક કંબલ આપવામાં આવે છે સાથે આપવામાં આવે છે એક પીલો એટલે કે ઓશિકો હવે થોડીક બીજી કોઈક વસ્તુ જોઈએ તો આ રિમોટ છે આ રિમોટ શેનું છે ટાટા સ્કાયનું હવે તમે કહેશો કે ભાઈ ટાટા સ્કાયનું રિમોટ તો બરાબર છે પણ અહીંયા ટીવી ક્યાં છે તો દોસ્તો અહીંયા ટીવી પણ છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે આપણે શોધીશું ભાઈ ક્યાંક અહીંયા તો નથી ને અરે ભાઈ આ શું છે અરે આ તો ટીવી છે વાહ ભાઈ વાહ તો જુઓ અહીંયા તમને એક નાની સ્ક્રીન પણ આપવામાં આવે છે આ ટીવી છે અને આ છે ટાટા સ્કાયની વ્યવસ્થા બરાબર ને એના માટે જ આપવામાં આવ્યું છે આ રિમોટ અને જે આ હેડફોન છે ને એ હેડફોન એટલા માટે કારણ કે બાજુનું જે અર્બન પોડ છે ત્યાં જે વ્યક્તિ સૂતો હોય એને ટીવીનો અવાજ ખલેલ ના પહોંચાડે ડિસ્ટર્બ ના કરે એટલા માટે તમારે આ હેડફોન પહેરી લેવાના છે જે પણ તમારે ચેનલ જોવી હોય એ સામે સ્ક્રીન પર આવશે અહીંયા સૂતા સૂતા જુઓ હેડફોન પહેરી લો માત્ર તમને અવાજ આવશે કોઈને પણ ડિસ્ટર્બ નહીં થાય હવે ઉપરનો નજારો કેવો છે એ પણ જરા જોઈ લો તમે તો કંઈક આવી હોય છે અર્બન પોડ હોટલ અને જ્યારે તમારી ટીવી જોવાઈ જાય ફરીથી તમારે આને કરી દેવાનું પેક કોઈને લાગે જ નહીં આ ટીવી છે ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ અને ઓછી જગ્યામાં વધુ ફેસિલિટીઝ કેવી રીતે આપી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ હવે માની લો કે તમે તમારી સાથે કોઈક એવી વસ્તુ લાવ્યા છો જે કિંમતી છે પૈસા હોઈ શકે કોઈ ઘરણા હોઈ શકે તો એના માટેની ખાસ વ્યવસ્થા છે અહીંયા એક લોકર આપવામાં આવે જો આ ગુપ્ત લોકર છે એનો જે પાસવર્ડ તમે સેટ કરી શકો છો આ લોકરનો ફાયદો એ છે કે તમે જે પાસવર્ડ સેટ કરશો એ માત્ર તમે જાણતા હશો એટલે કોઈ વ્યક્તિ આ લોકર ખોલી શકશે નહીં તમારી જે કિંમતી વસ્તુ છે એ અહીંયા સલામત રહેશે હવે દોસ્તો સુવાની વ્યવસ્થા તો થઈ ગઈ પણ નાવા ધોવાનું ક્યાં છે કંઈ વાંધો નહીં ચાલો એ પણ શોધી લઈએ તો દોસ્તો અહીંયા વોશરૂમની વ્યવસ્થા છે જો અલગ અલગ આ બાથરૂમ તમને દેખાય છે એમાં તમે નાઈ પણ શકો છો અને તમારે દિનચર્યાની જે રોજિંદી ક્રિયા છે એ પણ તમે બતાવી શકો છો અહીંયા તમારે બ્રશ બ્રશ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો ખૂબ સારી સુવિધા છે અને સ્વચ્છતા જુઓ તમે એક નંબર સ્વચ્છતા તમને અહીંયા જોવા મળશે અહીંયા તમને પર્સનલ પોડ પણ મળી જવાના છે જુઓ આ બે હજાર પાંચ બે હજાર ચાર આ બધા પર્સનલ પોડ છે જો તમારે ક્લાસિક પોડ જેમાં હું રોકાણું છું એમાં નથી રોકાણું અને પર્સનલ પોડમાં રોકાવું છે થોડો ચાર્જ વધારે હશે પણ તમે એમાં રોકાઈ શકો છો હવે દોસ્તો આ જે અર્બન પોડ છે ને એના ટેરિફની વાત કરી લઈએ તો કલાક ઉપર હોય છે મતલબ કે છ કલાક બાર કલાક ચોવીસ કલાક અડતાલીસ કલાક એવી રીતે અને ક્લાસિક પોડ છે લેડીઝ પોડ છે પ્રાઇવેટ પોડ અને ડિફરન્ટલી એબલ જે હોય દરેકનો ચાર્જ અલગ અલગ છે હવે હું જે રોકાણું છું ને તે છે ક્લાસિક પોડ જે તમને બાર કલાકનું મેં રાખેલું છે જે આમ તો નવસો નવ્વાણું એટલે કે આજે એક હજાર છે પણ ટેક્સ વગેરે થઈને લગભગ સાડા અગિયારસોની આસપાસ થઈ જશે ચોવીસ કલાકના ચૌદસો ઓગણપચાસ ટેક્સ એડ કરવાના તમારે અડતાલીસ કલાકના અઠાવીસો અઠ્ઠાણું ટેક્સ એડ કરવાના લેડીઝ જો તમે છો તો છ કલાકના સાતસો નવ્વાણું પ્લસ ટેક્સ બાર કલાકના નવસો નવ્વાણું પ્લસ ટેક્સ ચોવીસ કલાકના ચૌદસો ઓગણપચાસ પ્લસ ટેક્સ તો આવી રીતે પ્રાઇવેટ પોર્ટ તમારે રાખવો હોય તો છ કલાકના એક હજાર ઓગણપચાસ છે બાર કલાકના બારસો ઓગણપચાસ એમાં અલગ અલગ ચાર તમે જોઈ શકો છો જે પણ તમારે રાખવું હોય જેટલા કલાક માટે એ મુજબ તમે રાખી શકો છો તો દોસ્તો આઠ હજાર એક આપણો અર્બન પોડ છે અને આપણને મળી ગયા છે આઠ હજાર ત્રણ માં આપણા જ ગુજરાતી ભાઈ દર્શનભાઈ દર્શનભાઈ આપ ક્યાંથી જો અમદાવાદ જનરલી તમે અહીંયા રોકાવો છો કે પહેલી વખતે છે તમારો અહીંયા નહીં હું ચાર પાંચ મહિનાથી લાસ્ટ જ્યારે મુંબઈની વિઝિટ લઉં ત્યારે અહીંયા રોકાવું છું અચ્છા એટલે અહીંયા જોબ કરતા હશો ને તો અહીંયા અર્બન પોડ એક સ્માર્ટ હોટલ છે હા લગભગ ઇન્ડિયાની ફર્સ્ટ આ ટાઈપની આ લોકોએ બનાવ્યું છે કદાચ હવે મુંબઈ મુંબઈમાં એક બે જગ્યાએ બીજી જગ્યાએ છે પણ જે ફર્સ્ટ જે પ્રયોગ જેને કહી શકાય એ આ જગ્યાએ છે તો તમે જેમ કીધું કોઈ બીજી ત્રીજી વખત છો તમે તો તમારો એક્સપિરિયન્સ આ જગ્યાનો કેવો છે સારો છે સારી છે રહેવા માટે કમ્ફર્ટેબલ છે જનરલી વોશરૂમ ને બધું બી સારું છે અને ટોટલી એસી છે અને કમ્ફર્ટેબલ છે કોઈ બી એવો કોઈ પ્રોબ્લેમ નથી એરનો કે એનો કોઈ એસી છે વેન્ટિલેટર છે પણ આપણા ગુજરાતીઓ છે ને આમ પોળી પોળી જગ્યામાં રહેવા ટેવાયેલા છીએ તો પેલી વખતે કોઈ આ જોવે ને કે ભાઈ આ શું આ થોડું કોઈ આમાં કઈ રીતે રૂમ રહેવાનું કઈ રીતે પડખું ફેરવાનું અને મેઇન વાત મને જે આ જગ્યાની સારી લાગે છે ને એ છે સિક્યોરિટી તમને શું લાગે છે હા ચોક્કસ તે સિક્યોરિટી છે જે મેઇન ભાગ ભજવે છે અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની અંદરની અંદર જોવાના કારણે આપણે કંઈ બહાર જવાની પણ જરૂર પડતી નથી પણ એક વસ્તુ જે મને થોડી વધારે લાગે છે કે ભાઈ આનું જે કોસ્ટિંગ છે ભાડું છે થોડું વધારે છે તમને શું લાગે છે હિસાબે જોવા જોવા અને બધી ઓલી રીતે તો તો આમ બરાબર છે થોડું ઘણું વધારે હોઈ શકે પણ સિક્યોરિટી વાઇઝ અને બધી ફેસિલિટી વાઇઝ ફેર છે બાકી આરામથી આવી જાય છે ને દોસ્તો તો અત્યારે આપણે આવી ગયા છીએ આ જે અર્બન પોળ હોટલ છે એના એક કોમન એરિયામાં અહીંયા તમે આરામ કરી શકો છો જો તમે લેપટોપ વગેરે કામ કરવા માટે ટેવાયેલા હોય તો અહીંયા ટેબલ છે ખુરશી છે એ તમારી રીતે લઈ લો અહીંયા તમે કામ કરી શકો છો બાકી કામ નથી કરવું માત્ર ચીલ કરવું છે તો સોફા પડેલા છે 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 એનો ઉપયોગ કરો 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 મજા હવે દોસ્તો આમ તો અર્બન તમામ સુવિધાઓ અને રહેવાની પણ મજા આવે તમારે એક નવું એક્સપિરિયન્સ કરવું હોય તો ચોક્કસ પણ એમાં રહેવાય પણ માની લો કે તમે બે કા બે થી વધારે લોકો છો તો મુંબઈ સેન્ટ્રલની જે રેલવે સ્ટેશન છે એની આસપાસ ઘણી બધી સારી હોટલ છે જ્યાં તમને હજાર પંદરસો રૂપિયામાં સારો રૂમ મળી જશે અને એક રૂમમાં તમે બે ત્રણ લોકો રહી પણ શકશો અહીંયા કેવું છે કે ભાઈ માટે રૂપિયા આપવા તમારે એક વ્યક્તિને રહેવાનું તો એ થોડું મોંઘું જરૂર છે પણ નવા એક્સપીરિયન્સ માટે ક્યારેક તમે આ રાખી શકો છો બાકી બે ત્રણ લોકો માટે હું સજેસ્ટ કરીશ કે તમે હોટેલ નો રૂમ જ રાખો તો દોસ્તો મને આશા છે કે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આવેલા અર્બન પોડ હોટેલની આ કેપ્સ્યુલ રૂમ છે એનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને ઘણી બધી નવી નવી બાબતો તમને જાણવા મળી હશે આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને ફોલો કરી દેજો આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ જય જય ગરીબી ગુજરાત જય હિન્દ